હાય ફ્રેન્ડ્સ, હું ભાવના રાઠોડ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ નવી જ રીતે મેગી અને સોજીનો હાંડવો બનાવીશું. આ રીતે આ રેસીપી તમારે પણ ટ્રાય કરવી હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. આ રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને અંદરથી ક્રંચી ક્રંચી લાગે છે. તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું. તો હવે આપણે અહીંયા મેગી લીધી છે, અને 250 ગ્રામ સોજી લીધી છે. સોજી મેં ઝીણી લીધી છે. તો હવે ચાલો મેગીને આપણે તળી લઈશું. એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે મેગીને આપણે તળી લઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું. બંને બાજુથી આ રીતે તળી લેવાની છે. તો મેગી આપણી તળાઈ ગઈ છે. હવે એક વાસણમાં લઈ લઈશું અને આ મેગીને થોડી ઠંડી થાય એટલે આ રીતે આપણે હાથની મદદથી ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. બધી જ મેગીના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી મેગીના ટુકડા થઈ ગયા છે. હવે આપણે સોજીમાં ઉમેરી લઈશું. ખાટું દહીં લઈશું. હાંડવો બનાવવાનો છે તો ખાટું દહીં હોય તો વધારે સારું. વેજીટેબલ્સમાં કોબીજને મેં કટિંગ કરી લીધી છે, કોબીજ ઉમેરીશું. ગાજરને છીણી લીધા છે, હવે ગાજરને લઈશું. તમે કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો તમારા મનપસંદ. ક્રશ કરેલું મરચું ઉમેરી લઈશું, લીલું. અને હવે મિક્સ કરી લઈશું બધી વસ્તુને. પછી આપણે મસાલા ઉમેરીશું. હવે મસાલાને ઉમેરી લઈશું. અહીંયા ખાંડ ઉમેરીશું 2-3 ચમચી, કેમ કે હાંડવો બનાવવાનો છે એટલે ખાંડ તો ઉમેરવી જ પડે. ધાણા જીરું પાવડર 1 ચમચી, સ્વાદ મુજબ મીઠું. લાલ મરચું પાવડર 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી અને લીલા ધાણા ઉમેરી લઈશું. પાણી ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને આપણે બેટરને તૈયાર કરી લઈશું. બહુ જાડું પણ નહીં, બહુ પતલું પણ નહીં, એ રીતનું માપસરનું ખીરું તૈયાર કરીશું. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5-10 મિનિટનો રેસ્ટ આપી દઈશું. જો તમારી પાસે સમય ના હોય તો રેસ્ટ ના આપો તો પણ ચાલે. અહીંયા આપણે સોજી એકદમ ફૂલી ગઈ છે. બેકિંગ સોડા 1/2 ચમચી ઉમેરી લેવાના છે અને મિક્સ કરી લેવાનું છે. તો ચાલો હવે આપણે હાંડવો બનાવી લઈશું. એક પેનમાં 1 પડી તેલ મૂકીશું. રાઈ ઉમેરીશું 1/2 ચમચી. કડી પત્તાને ઉમેરી લઈશું. 1 ચમચી તલ ઉમેરીશું સફેદ. ઢાંકણ ઢાંકી અને તલને ફૂટી જવા દઈશું. તો અહીંયા આપણે હાંડવાના ખીરાને સેટ કરી લેવાનું છે. જો તમને જાડો હાંડવો ભાવતો હોય તો વધારે ખીરું ઉમેરી અને સેટ કરવાનું છે. અહીંયા હું માપસરના જ હાંડવા બનાવીશ, નહીં જાડા કે નહીં પતલા. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે.
ढाकण ढाकी ने थवा दईसु। हवे जोई लईसु तो हवे पलटावी लईसु अने बीजी बाजु पण कूक थवा दईसु। हवे फरी ढाकण ढाकी ने थोड़ी वार थवा दईसु। तो 2 मिनिट में आपणो हांडवो तैयार थई गयो छे। 5-7 मिनिट में आपणो हांडवो आ रीते तैयार थई जाय छे। तो छे ने एकदम सहेली रीत आ मेगी सोजीनो हांडवो बनावानी। तमे पण एकवार जरूरथी ट्राय करजो, खूब ज स्वादिष्ट लागे छे आ हांडवो। बाळकोने लंच बॉक्स में के पछी सवारे चा में नास्ता में के पछी रात्रे डिनर में पण बनावी शकीए छीए। आ नास्ताने आपणे चटणी सॉस के पछी दही के पछी चा साथे पण लई शकीए छीए। जो तमने आ रेसिपी पसंद आवी होय तो मारा वीडियो ने लाइक करो, वधुमां वधु शेर करो अने हाँ, मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। तमे आ रेसिपी ने छेल्ले सुधी जोई ते बदल तमारो खूब खूब आभार। तो हवे आजे बस आटलुं ज, फरी मळीशुं एक नवी रेसिपी साथे। थैंक यू।